અને ચિત્રકારનું નામ પણ છે. પાછળના પેજ પર જંગલનું દ્રશ્ય, બારકોડ અને પુસ્તકની કિંમત તેમજ પ્રકાશનનો લોગો છે. પૃષ્ઠની સંખ્યા, આ પુસ્તકની પૃષ્ઠની સંખ્યા 16 છે અને મુખ્ય પૃષ્ઠના ચાર પાના ગણી 20 પેજ છે. પ્રકરણ, આ પુસ્તકમાં એક જ પ્રકરણમાં વાર્તા લખાયેલ છે. ભૌતિક બાબતો, કદ અને આકાર, આ પુસ્તકનું કદ નાનું અને આકાર લંબચોરસ છે. બાંધણી, આ પુસ્તકની બાંધણી ટકાઉ અને મજબૂત છે. તે કાચા પણ લેમિનેશન ઉઠાવાળું છે પણ સહેલાઈથી વળે નહીં તેવું મજબૂત પણ છે. પાના પણ સહેલાઈથી નીકળી ન શકે તેવા સ્ટેપલરની પિનથી બંધાયેલા છે. કાગળ, આ પુસ્તકના કાગળ સફેદ અને મજબૂત છે. તે ચળકતા અને લીસા ન હોવાથી વાચકની આંખે નુકસાન કરતા નથી. મુદ્રણ, આ પુસ્તકના અક્ષરો મોટા કદના અને નાના બાળકોને ધ્યાને રાખી છપાયેલા છે. આખા પુસ્તકમાં એક પેજ પર કથાને લગતા ચિત્રો અને બીજા પેજ પર કથા લખાયેલી હોય બાળકોને સમજવામાં મદદરૂપ બને છે. આવૃત્તિ, આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1995, બીજી આવૃત્તિ 2019, હા 1941માં થયેલી છે. આંતરિક લક્ષણ, વિષયવસ્તુની ગોઠવણી, આ પુસ્તકમાં એક જ પ્રકરણ છે અને એક રાજાના મનમાં ઉદભવેલા 3 સવાલ અને તેના ઉકેલ સુધીની સળંગ કથા એકત્રતાથી લખાયેલ ક્રમિક રજૂ થાય છે. વસ્તુ, વિષય વસ્તુનું સ્વરૂપ, આ પુસ્તકમાં સાહિત્યિક સ્વરૂપ ટૂંકી વાર્તા છે. વિષય વસ્તુની રજૂઆત, આ પુસ્તકમાં લેખકે એક રાજાના જીવનમાં બનેલી ઘટનાને ક્રમિક રજૂ થયેલી છે. વાચકના રસને વધારે અને જકડી રાખે તેવી લેખકની ભાષા શૈલી છે. એકમ વિભાજન, આ પુસ્તકમાં કોઈ પેટા એકમ નથી. ભાષા, આ પુસ્તક ગુજરાતી અનુવાદ થયેલ છે અને સરળ ગુજરાતી ભાષામાં લખાયેલ છે. રજૂઆતની શૈલી, આ પુસ્તકમાં લેખકે પોતાની સરળ ભાષા શૈલીમાં બિનજરૂરી લેખાણ વગર અને નાના બાળકોને વયકક્ષાને ધ્યાને રાખવી પડે છે. જે બાળકોના વિશે જાળવી રાખવા ઉપયોગી થાય છે. રોચક, આ પુસ્તકની કથા 3 સવાલ અને તેના જવાબ સુધી વાચકના રસને જાળવી રાખે તેવી ક્રમિક ઘટનાઓમાં ચિત્રો સાથે છપાયેલ છે. વૈવિધ્ય, આ પુસ્તકમાં રાજાના સ્વભાવ, સાધુના સ્વભાવ વિશે છુપાવેશ લેખકે સ્વાભાવિકતા વાતની કથા સાથે વણી લીધેલ છે. આ પુસ્તક અનુવાદિત પુસ્તકમાં ગુજરાતી ભાષાના અને લોકબોલીના સરળ શબ્દોમાં પ્રયોજાયેલ છે જે નાની વયકક્ષાના વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે. વિષય વસ્તુની પ્રમાણભૂતતા, આ એક વાર્તા સ્વરૂપનું પુસ્તક હોવાથી સંપૂર્ણપણે લેખકના ફળદ્રુપ મગજની ઉપજ એવું કાલ્પનિક કથા વસ્તુ ધરાવે છે. અનુબંધ, આ પુસ્તકમાં કેટલીક ક્ષણોમાં રાજકારણ, વેરભાવના, સાધુતા વગેરે જેવા વિષયોના આછો અને સરળ પરિચય મળે છે. વયકક્ષાને અનુરૂપ આ પુસ્તક કદમાં નાનું, ચિત્રકાત્મક અને વાંચનની દ્રષ્ટિએ સરળ ભાષામાં લખાયેલું હોય પ્રાથમિક કક્ષાના બાળકોને અનુરૂપ છે. હું હવે તમને પુસ્તકની અંદર આવેલી વાર્તાનો પરિચય આપીશ. આ પુસ્તકની શરૂઆતમાં એક રાજા હતો. તે ઘણો સમજુ હતો અને ધોની હતો. તેના મનમાં 3 સવાલ થયા. તેને જવાબ શોધવો હતો. કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય કયો ગણાય? મારે માટે સૌથી જરૂરી માણસ કોણ? સૌથી જરૂરી કામ કયું ગણાય? રાજાએ જવાબ માટે ઢંઢેરો પીટાવ્યો અને ઇનામની જાહેરાત કરી. પ્રથમ સવાલના જવાબો મળ્યા કે કામ શરૂ કરતા પહેલા કેટલા સમયમાં તે પૂર્ણ થશે તે વિચાર. બીજો જવાબ હતો કે વિચારવાનો સમય ન બદલાય, જે આજુબાજુ કામ હોય તેમાં જોડાઈ જવું. કામ શરૂ કરવા સલાહનો સમય ન હોય, જાદુગરની મદદ લેવી. આવા અનેક જવાબ મળ્યા. બીજા સવાલના જવાબો આવા હતા કે રાજા પાસે સલાહકાર તો હોવા જોઈએ, પૂજારી અને વૈદ્ય પણ હોવા જોઈએ. ત્રીજા સવાલના જવાબમાં જ્ઞાન, દાન ધર્મ કરવા, લડાઈના પોત્ર શીખવા. રાજાએ એક એક જવાબ સાચા સરળ ન લખ્યા, તેથી તેણે સાંભળ્યા મુજબ પ્રમાણે જંગલમાં સાધુને મળવા છુપા બેસી પોતાના અનુસરો સાથે નીકળ્યા. સાધુ દુબળા પાતળા હતા અને રાજા ત્યાં ગયા ત્યારે સાધુ જોઈને અટકી ગયા. તેનું રાજાનું સ્વાગત કરી ફરી પોતાના કામે લાગી ગયા. રાજાએ સાધુને 3 સવાલ પૂછી જવાબ માંગ્યા. સાધુ કંઈ
કોઈ જ ન બોલ્યા પણ નહીં. રાજા ચૂપચાપ ચૂપચાપ ઊભા રહ્યા. તે સાધુની અશક્તિ જોઈ તેને થયું કે ચાલો હું સાધુને મદદ કરાવું અથવા તેને બેસાડું અને હું ખોદી નાખું. તેથી તેણે એમ કર્યું અને હમણાં હું ખોદી નાખીશ એવું કહી તે સાંજ થતાં સાધુમાં સુધીમાં કામ કરી લીધું. ફરી જવાબ માંગ્યા પણ સાધુ કંઈ જ પણ બોલ્યા નહીં. કોઈ ત્યાં દોડતું હોય તેવું સાધુને રાજાએ જોયું તો માણસ ઈજાને લીધે તડપતો હતો. તેના પેટમાંથી લોહી નીકળતું હતું. પાસે આવી કંઈક બળબળ આવ્યો અને બેભામ થઈ ગયો. રાજાએ તેના 2-3 વાર પાટા બદલી લોહી બંધ કર્યું. અંદર ઝૂંપડીમાં સુવડાવી પાણી આપ્યું. સેવા કરી રાત્રે ત્યાં જ બેઠા રાજા સૂઈ ગયો. સવારે માણસે રાજાની માફી માંગી અને પોતે રાજાનો દુશ્મન હતો તેથી દુશ્મન મિત્ર બનતા